नमस्कार। कोष एकाउंट नी अंदर आपणे एकम पड़तर पद्धतिना दाखला करीए छे। एकम दीठ किंमत एटले के कोई पण वस्तुनुं उत्पादन करवामां आवे तो तेनी पड़तर केटली थाय ते शोधवाना दाखला करीए छे। ये कोष्टक बनाववामां आवे तेने पड़तर पत्रक अथवा एकम पड़तर पत्रक तरीके पण ओळखवामां आवे छे। आनी अंदर मुख्य चार मुद्दा होय छे। पहेलो काचा मालनो वपराश, एटले के तेमा सीधा खर्च उमेरशो एटले प्राथमिक पड़तर, प्राथमिक पड़तरमां कारखाना खर्च उमेरशो एटले कारखाना पड़तर, कारखाना खर्चमां ऑफिस खर्च उमेरता ऑफिस पड़तर, त्यार पछी वेचाण वितरण खर्च उमेरता वेचाण अथवा कुल पड़तर मळे छे। आम आपणे चार मुद्दाओ आधारित आपणुं कोष्टक आपणुं तैयार करवामां आवे छे। तो જોઈએ આજે દાખલા ક્રમ નંબર 2। પહેલા રકમ જોઈએ અને ત્યાર પછી તેને ઝડપથી કોષ્ટકમાં ગણતરી કરીએ। નીચેની માહિતી પરથી વિગતો દર્શાવતું પત્રક તૈયાર કરો। વપરાયેલ કાચો માલ, પ્રાથમિક પડતર, કારખાના પડતર, ઉત્પાદન પડતર, કુલ પડતર અને ચોખ્ખો નફો શોધો। खरीदी ने लगता, तेमज उत्पादन ने लगता वहीवटी खर्च पण आपेला छे। छेल्ला आगळने पाछळना पेज उपर आपने एकीटी कीधुं, भाडू करवेरा वीमो, वीजळी, मकान समार कामना एक पंचमांश भाग अंगे, सॉरी फरी वक्त, भाड़ू करवेरा वीमो अने वीजळी, मकान समार कामना एक पंचमांश भाग ऑफिस अंगे अने बाकी कारखाना अंगेना खर्च गणवा। भाड़ू करवेरा वीमो तमारी रकम में जो बराबर वच्चे आपेलू छे, भाड़ू करवेरा वीमो 6000, એમાંથી તમારે એક, તેમાંથી એક પણ 15મો ભાગ, એક ના શેડમાં 15મો ભાગ ઓફિસ માટે લઈ જાવ, બાકી બધા કારખાના માટે। મકાન સમારકામ પણ 15મો ભાગ એ ઓફિસ માટે, બાકીનો બધો કારખાના માટે। તો હાલો હવે આપણે એ વિગત દર્શાવતું પડતર પત્રક તૈયાર કરશું। લખો ટ્રેડિંગ પડતર પત્ર, એકમ પડતર પત્ર, प्रथम आपणे काम शुं करवुं पड़े तो के प्रथम विगत तमारे लेवी पड़े, ध्यान आपजो। काचा मालनो वपराश, કાચા માલનો વપરાશ અંદાજે 5-7 લીટી જગ્યા છોડી દેવાની, 7-8 લીટી। ત્યાર પછી બીજું હેડિંગ આવશે કારખાના ખર્ચ, આ હેડિંગમાં તમારે 10 લીટી જગ્યા છોડવાની। કારખાના ખર્ચ પછી આપણા આગળના ખર્ચ આવશે ઓફિસ અને વહીવટી ખર્ચ, આગળ લખીએ ऑफिस अने वहीवटी खर्च। हालो एमा आपणे 5-7 लीटी, आम तो 10 लीटी आया छोड़ी देवानी। तैयार मालनो स्टॉक पण आवी हके, उत्पादन पड़तर पण मळे छे। त्यार पछी आगळनी विगत आवशे
10 ની ની જગ્યાએ શું છે વેચાણ વિતરણ ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ એ આવો એકમ પડતરમાં પ્રથમ આપણે બધા એ લખી લેવાનું ત્યાર પછી ક્રમશઃ એક એક ખર્ચ તમારે બધા જે એની નીચે આવતા હોય ત્યાં ફાળવણી કરવાની એટલે આપોઆપ આપણું એકમ પડતર પત્રક તૈયાર થઈ જાય ખાલી પડતર પત્રક પણ કહી શકાય હાલો હવે હું ક્રમિક વિગતો લખું છું ધ્યાન આપશો દાખલા ક્રમ નંબર 2 પહેલો આપો શરૂ સ્ટોક કાચા માલનો ત્રણ પ્રકારના સ્ટોક આપે સોરી ત્રણ પ્રકારના સ્ટોક હોય કાચા માલનો તૈયાર માલનો અને અર્ધ તૈયાર માલનો અર્ધ તૈયાર માલનો શરૂ સ્ટોક ક્યાં લખો એ આગળના દાખલામાં સમજાવીશ પણ ત્રણ પ્રકારના સ્ટોક આવે અત્યારે હજી બે છે કાચા માલનો અને તૈયાર માલનો તો આપણે ખ્યાલ છે અગાઉ લખેલું હાલો કાચા માલનો શરૂ સ્ટોક કાચા માલના વપરાશમાં લખવો પડે શરૂ સ્ટોક કાચા માલનો રકમ રૂપિયા 25,400 તૈયાર માલનો શરૂ સ્ટોક યાદ રાખજો ઓફિસ પડતર મળે તેની નીચે તૈયાર માલનો શરૂ સ્ટોક અને આખર સ્ટોક લખાય એટલે ઉત્પાદન પડતર અહીંયા મળે તેથી તૈયાર માલનો શરૂ સ્ટોક ફરી વખત વેચાણ પડતર મળ્યા પછી તૈયાર માલનો શરૂ સ્ટોક અને આખર સ્ટોકની કિંમતને ધ્યાનમાં લો એટલે ઉત્પાદન પડતર હાલો તૈયાર માલનો શરૂ સ્ટોક આપે છે 15,400 15,400 પ્રથમ કોલમમાં જ રકમ લખવાની સરવાળા છેલ્લે બાદ લઈ જશું હાલો એ રકમ લખી ત્યાર પછી આવો કાચા માલની ખરીદી 1,40,000 ખરીદી 1,40,000 કાચા માલના વપરાશમાં પ્લસ થશે આગળ આવકમાં ગાડા પર ખરીદીને લગતો ખર્ચ ગણાય આવક માલ ગાડા ભાડું રૂપિયા 600 આપેલ છે પ્રત્યક્ષ મજૂરી ધ્યાન રાખો કાચા માલનો વપરાશ મળી જાય એની નીચે આપણે પ્રત્યક્ષ મજૂરી લખવી પડે પ્રત્યક્ષ મજૂરી કાચા માલના વપરાશમાં નહીં અલગથી લખાય પ્રત્યક્ષ મજૂરી 30,000 સીધા અહીંયા પણ લઈ શકાય જરૂર નથી કે અહીંયા લખવા હાલો તો ત્યાં હું લખી 30,000 પ્રત્યક્ષ સીધા ખર્ચ આપેલા હોય તો પણ એને અહીં કાચા માલની કુલ પડતર હોય વપરાશ એમાં ઉમેરાય એટલે કાચા આપને પ્રાથમિક પડતર હોય આગળ પરોક્ષ મજૂરી કારખાના ખર્ચ ગણાય પરોક્ષ મજૂરી કારખાના ખર્ચ ગણાય 4,800 રૂપિયા આગળ જાહેરાત ખર્ચ વેચાણને લગતો ખર્ચ ગણાય જાહેરાત ખર્ચ વેચાણ સંબંધિત ખર્ચ ગણાય રૂપિયા 4,000 આગળ વેચાણ છેલ્લે લક્ષ્ય અત્યારે આગળ ઉત્પાદન ખર્ચ કારખાનાને લગતો ખર્ચ ગણાય ઉત્પાદન ખર્ચ 2,000 હાલ એ લખ્યું પગાર વહીવટી ખર્ચ ગણાય ઉલ્લેખ ન હોય ત્યારે પગાર 6,000 રૂપિયા ત્યાર પછી ભાડું કરવેરા વીમો તમને એવું કીધું કે જે ભાડું કરવેરા વીમો અને મકાન એ એકના સેટમાં 15 ભાગ જેટલો ઓફિસ ખર્ચ અને બાકીનો કારખાના ખર્ચ તો પેલા ઓફિસ ખર્ચ ભાડું વીમો એકના સેટમાં 15 ભાગ કરો તો ભાડું કરવેરા વીમો રકમ કેટલી છે રૂપિયા 6,000 ભાડું કરવેરા વીમો આપણને આપેલ છે 6,000 તેના એકના શેરમાં 15 એટલે રૂપિયા 400
फरी वक्त कई रीते तो के खरेखर 6000 गुणा 81 15 તેથી 400 બાકીના કેટલા વધે 5600 એ કારખાના ભાડું ભરવેરા વિનું 5600 કુલ 6000 માંથી 400 રૂપિયા અહીંયા અને બાકી 5600 એ કારખાનામાં વપરાય છે તેથી ત્યાં બીજો મકાન સમારકામ એ પણ એકના સીટના 15 ભાગ અહીંયા લેવાનો તો 600 રૂપિયાના 40 રૂપિયા અહીંયા આવશે અને અહીંયા બાકીના વધે 560 મકાન સમારકામ 560 રૂપિયા હાલો ત્યાં લખો યંત્ર રિપેરિંગ યંત્રને લગતો ખર્ચ કારખાના યંત્ર રિપેરિંગ ખર્ચ રૂપિયા 1000 આગળ પાવર એટલે લાઇટ કારખાનામાં વપરાય પાવર 1800 આગળ યંત્ર ઘસા રૂપિયા 3400 આગળ વેચાણ ખર્ચ વેચાણ સંબંધિત વેચાણ ખર્ચ 2000 આગળ વહીવટી ખર્ચ વહીવટી ખર્ચ રૂપિયા 4000 ત્યાં લખો આવક વેરો જે વ્યક્તિની આવક હોય તેના પર વેરો ભરવો પડે આવક વેરો એ અંગત ખર્ચ પેઢીને લગતો ખર્ચ નથી તેથી આપણે ક્યાંય પણ લખવામાં આવતો નથી ખાસ ધ્યાન રાખો દાન સખાવત એ કઈ ઉત્પાદન સાથે સંકળાયેલો ખર્ચ નથી તમે પેઢીમાંથી અથવા અન્ય રીતે કરેલું દાન એ અહીંયા તમને ઉત્પાદન પડતરમાં ક્યારે અસર કરતું નથી તેથી અહીંયા પણ એ પણ વિગતો લખવામાં આવતી નથી તો હાલો એટલી વિગત લખાણી આગળ કાચા માલનો આખો માઇનસ કાચા માલનો આખો સ્ટોક 32600 તૈયાર માલનો આખો સ્ટોક 14000 હાલો બધી જ વિગતો ફાળવણી થઈ ગઈ બધી જ રકમો લખાઈ ગઈ તો હવે આપણા જવાબ એક એક મેળવી અને દાખલાનો જવાબ પૂરો કરી અહીંયા હાલો કરો સરવાળો ક્રમિક ચાર વિગતનો સરવાળો પહેલા જે કાંઈ આવે તે કાચા માલનો વપરાશ કે અહીંયા લો ચાર વિગત આપણને આપેલી છે એનો આપણે 1,33,400 1,33,400 હવે તેમાં 30,000 ઉમેરો એટલે 1,63,400 1,63,400 પ્રથમ કિંમત તમને મળી અને કઈ પડતર કહેવાય તો કે પ્રાથમિક પડતર પ્રાથમિક પડતર જો આ તમારું પ્રથમ એ જે આપને રકમ જવાબમાં માંગે છે હાલો ત્યાર પછી અહીં એ 2 3 4 5 6 7 વિગતનો સરવાળો કરશો એટલે 19,040 રૂપિયા જેવી કિંમત મળે છે 19,000 અને તમને ત્યાં કિંમત મળે છે 19,000 અને 40 રૂપિયા પાવર ખર્ચમાં કંઈક ભૂલ થઈ હાલ એક જ મિનિટ પાવર 1800 રૂપિયા વીજળી હવે એમાંથી પાવર 1,00,000 પાવર ખર્ચમાં થોડોક સુધારો કરવો પડશે કે પાવર ખર્ચ જે 1800 આપેલા છે એ પાવર ખર્ચની કિંમત આપણને એવું કહેવામાં આવ્યું કે ખરેખર પાછળ શબ્દ ત્રણ વસ્તુ ભાડું કરવેરા વીજળી એવો પણ શબ્દ વાપરેલો છે એટલે આપણે એમાં ધ્યાન રાખવું પડશે વીજળી એટલે કે પાવર ખર્ચ
એને પણ તમારે ફાળવણી કરવી પડશે, જે આપણે ફાળવણી કરવાનું ભૂલવાનું છે. હલો પાવર, પાવર ખર્ચમાંથી એ સોરી અહીંયા લખવું પડશે પાવર ખર્ચ, પાવર ખર્ચ 1/15 કુલ 2000 કિંમત આપેલી છે તેમાંથી 120 રૂપિયા અહીંયા લાવશો. 120 ત્રણ વિગતો હતી આપણે જે લખવાની ભૂલાણી, તો બાકીના અહીંયા 14/15 એટલે બાકી કિંમત વધે 1680 રૂપિયા. હાલ તો એ કિંમત છે સુધારી લેજો. પાછળ આપણને પાવર ખર્ચની પણ ફાળવણી કરવાની કીધી, વીજળી એટલે પાવર એટલે તેની પણ ફાળવણી કરી. હવે કરશું સરવાળો, તેથી આપણો સરવાળાની કિંમત થશે 19,040 રૂપિયા. 19,040 રૂપિયા. હાલ એમાં 1,63,400 ઉમેરી દઈએ એટલે આપણને કિંમત મળી 1,82,480. 1,82,480 રૂપિયા. આની સામે લખાણ કારખા પડતર, કારખાના પડતર તમને મળી 1,82,000. એમાં કરો ઓફિસ ખર્ચનો સરવાળો 10,560. 10,560 રૂપિયા. 10,560 રૂપિયા એસેમાં ઉમેરશો. 1,82,480 રૂપિયાની અંદર તમે એ કિંમત ઉમેરશો એટલે આપણને મળશે 1,93,000 રૂપિયા. 1,93,000 આને કહેવાય ઓફિસ પડતર. ઓફિસ પડતર, હાલ ઓફિસ પડતર મળી. તેમાં તૈયાર માલનો સરુ સ્ટોક અને આખા સ્ટોકનો તફાવત લઈ જશો રૂપિયા 1,400 રૂપિયા. જે તફાવત આવે એ તમે ક્યાં લઈ જશો એટલે અહીંયા મળશે ઉત્પાદન પડતર. અહીંયા તમને મળી ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર આપણને કેટલી મળે જોવો તો 1,94,400. 1,94,400 રૂપિયા તમને ઉત્પાદન પડતર મળે. હવે એમાં બે પ્રકારના આકાર શોધીશો. 6,000 કિંમત ઉમેરશો એટલે 94,600 રૂપિયા. 2,400 રૂપિયા આને કહેવાય કુલ પડતર અથવા ઉત્પાદન પડતર પણ કહી શકાય. હવે તમને દાખલાની અંદર વેચાણ આપેલું છે. જુઓ તમારા દાખલામાં તમને વેચાણ આપેલું છે, એ વેચાણ લાવો. જુઓ તો વચ્ચે ક્યાંક આપેલું છે 2,40,000 રૂપિયા વેચાણ આવ્યું. કુલ વેચાણ 2,40,000 રૂપિયા. હાલો આ કુલ વેચાણ તમે લખશો એટલે અહીંયા આવશે તફાવત, એને આપણે કહેવાય નફો. હાલો તો નફો આપણને શોધવાનો કીધો, કેટલો મળે છે નફો, તો કે 39,600 રૂપિયા. 39,600 રૂપિયા એ આપણો અહીંયા નફો ગણવામાં આવે છે. તો આવી રીતે પડતર પત્રક તૈયાર કરવામાં આવતું હોય તમારા દાખલાનો જવાબ 39,400 રૂપિયા. તો આવી રીતે આપણે કેવી બનાવવાના, જરૂરિયાત પ્રમાણે જગ્યા છોડવાની, જે ખર્ચની ફાળવણી કરવાની કહેવામાં આવે એ જે તે વિભાગ વચ્ચે ફાળવણી કરવાની. એમાં આપણને આમાં પાછળની રકમમાં ત્રણ વિગત આપેલી છે. એમાં ત્રણ કઈ વિગત તમને ખાસ આપી છે તો ભાડું, કરવેરા, વીમો, વીજળી અને મકાન. 1/15 ભાગ એ ઓફિસમાં વપરાય કે આ ત્રણેય જગ્યાએ લઈ ગયા ત્રણ ખર્ચ. એ બાકીનો બધો કારખાના વપરાય તો બાકી આપણે કારખાનાની અંદર લઈ ગયા. ભાડું, વેરા, વીમો અને મકાન તેમજ પાવર એટલે વીજળી એ અહીંયા લખ્યા. હવે આ રીતે પત્રક તૈયાર કરી દાખલાનો જવાબ મળે છે. તો અહીંયા આ દાખલો પૂરો કરીએ છીએ. આવા જ બધા દાખલા છે, હજી એક થોડો મુદ્દો બદલે એવો આપેલો છે, તેથી ત્રીજો દાખલો પણ આપણે આગળના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.